विद्यार्थी मित्रों, गुड मॉर्निंग, नमस्ते। फरी पाछा आपणे ऑनलाइन एज्युकेशन नी अंदर फरी पाछा आपणे भेगा थया छे। तो गया लेक्चर नी अंदर बीजू के तमे बधा एकदम तंदुरस्त हशो एवी मारी अपेक्षा छे, बराबर छे। અને બધા જ વિદ્યાર્થીઓ ગર્લ્સ બોયઝ બધા ડે ટુ ડે નું વર્ક પણ તમે કરતા હશો, બરાબર છે। તો ગયા લેક્ચરના એટલે કે ગયા વિડિયો લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 6 એટલે કે દોરવણીની અંદર આપણે પ્રસ્તાવના ભણ્યાતા અને પહેલા ચેપ્ટરની અંદર જે દોરવણીનો મુદ્દો આવ્યો છે એના વિશેનો આપણે અભ્યાસ કર્યો છે। નેક્સ્ટ હવે પાછા ભેગા થઈ તો પ્રશ્ન નંબર 1 દોરવણીનો અર્થ આપી, દોરવણીનો અર્થ આપી તેના લક્ષણો એટલે કે એના સ્વરૂપો સમજાવો, બરાબર। તો આપણે એ લક્ષણોની આપણે ચર્ચા વિચારણા કરીએ, બરાબર। તો ગયા લેક્ચરની અંદર પ્રસ્તાવના ને એ બધી વસ્તુ તો જોઈ લીધી હતી, સામાન્ય વસ્તુ બધી આપણે જોઈ લીધી, ફરી પાછી એક વખત આપણે નજર નાખીએ તો દોરવણીની અંદર ચેપ્ટર નંબર 6 દોરવણીમાં વિભાગ બી, વિભાગ સી અને વિભાગ ડી ની અંદર ટોટલ ત્રણેય વિભાગની અંદર ચાર પ્રશ્ન અને ટોટલ એનું વેઇટેજ છે 10 માર્કનું વેઇટેજ છે, બરાબર। તો આ છે આપણો વિષયનો ચેપ્ટરનો ગુણભાર છે। ગુણભાર પછી આપણે જોઈએ તો ભાઈ સંચાલનના કાર્યમાં મુખ્યત્વે આયોજન, વ્યવસ્થાતંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી અને અંકુશના કાર્યનો શું થાય છે, સમાવેશ થાય છે। એક કે ભાઈ સંચાલનના જે કાર્ય છે એ દરેક કાર્ય સ્ટેપ બાય સ્ટેપ થાય તો જ સંચાલન કાર્યની અંદર આપણે શું થાય છે, સફળતા એ છે એટલે કે સફળતા પ્રાપ્ત થાય છે, અન્યથા સફળ આપણે થતા નથી। માટે જ આપણને કીધું છે કે આયોજનને અનુરૂપ વ્યવસ્થાતંત્ર, વ્યવસ્થાતંત્રને અનુરૂપ કર્મચારી વ્યવસ્થા, કર્મચારી વ્યવસ્થાને અનુરૂપ દોરવણી અને દોરવણીને અનુરૂપ સંકલન અને સંકલનને અનુરૂપ અંકુશ। આ દરેક કાર્ય જે છે એ એક બીજા કાર્ય સાથે શું થયેલા છે મિત્રો, સંકળાયેલા છે। માટે આપણે દરેક કાર્ય જે કરીએ છીએ એ સમયબદ્ધ અને ક્રમાનુસાર કરીએ છીએ। આપણે છીએ જ્યારે આપણા શરીરનો જન્મ થાય છે, બરાબર છે, તો આખા શરીરનો સર્વાંગી વિકાસ થાય છે। તમે એવું જોયું કે ખાલી એક જ અંગનો વિકાસ થાય છે, નથી થતો એવું, શું કામ નથી થતો, કે ભાઈ આખું શરીર છે એનો સર્વાંગી વિકાસ જ શક્ય છે, એના વગર એ વસ્તુ શક્ય નથી। એટલે સ્ટેપ બાય સ્ટેપ તમારું શરીર છે એના કદની અંદર શું થતો જશે, વધારો થતો જશે। તો એવી જ રીતે ફોર એક્ઝામ્પલ ધંધાની સ્થાપના થાય તો શરૂઆતની અંદર ધંધાકીય એકમનું કદ છે એ સૌથી નાનું જ હોય, પછી ધીમે ધીમે વિકાસ થાય, બરાબર, એટલે મધ્યમ કદ બને, મધ્યમ કદ પછી ફરી પાછો વિકાસ થાય એટલે શું થાય, તો કે કંપની સ્વરૂપ બને। તો આમ ધીમે 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 ધંધાનું સ્વરૂપ શું થતું જાય છે, વધતું જાય છે। તો એવી જ રીતે અહીંયા પણ દોરવણી વાળું જે ચેપ્ટર છે, દોરવણી જે છે અથવા સંચાલનના જે કાર્ય છે એ અન્ય કાર્ય ઉપર શું કરે છે, પોતાનો આધાર રાખે છે, બરાબર। તો પહેલો મુદ્દો, બીજો મુદ્દો, દરેક એકમમાં કર્મચારીની કાર્યક્ષમતાનો આધાર છે એ કોના ઉપર રહેલો છે, તો કે દોરવણી આપનાર વ્યક્તિ ઉપર। એટલે કોણ દોરવણી આપનાર વ્યક્તિ, એટલે કોણ, તો કે દોરવણી કાર, જો એ વ્યક્તિ સક્ષમ હોય, બરાબર, જો એ વ્યક્તિ સક્ષમ હોય તો જ કર્મચારીને પૂરેપૂરું જ્ઞાન આપી શકે છે, અન્યથા એને જ્ઞાન આપી શકતો નથી।
માટે આપણે કીધું કે દોરવણી આપનાર જે વ્યક્તિ છે એનામાં પૂરેપૂરી શું હોવી જોઈએ, તો કે કાર્યક્ષમતા હોવી જોઈએ. એ વ્યક્તિ છે એ સક્ષમ હોવો જોઈએ, તો જ સામેવાળો વ્યક્તિ છે એને પ્રોપર વ્યવસ્થિત રીતે શું કરે છે સમજી શકે છે. બીજું જોઈએ મિત્રો, તો દોરવણી એ સતત ચાલતી પ્રવૃત્તિ છે. સતત ચાલતી પ્રવૃત્તિ એટલે કેવી? તો કે શરૂઆત થી લઈ તેના અંત સુધી એ પ્રવૃત્તિ છે એ સૂર્ય છે ચાલુ રહે છે. ક્યાં સુધી? તો કે શરૂઆત થી લઈ એના અંત સુધી સતત દોરવણીનું કાર્ય કરવું પડે છે. સતત એને તમારે માર્ગદર્શન આપવું પડે છે, એના કાર્ય ઉપર તમારે દેખરેખ રાખવી પડે છે, બરાબર. બીજું, દરેક એકમમાં દોરવણીની માત્રા જોવા મળે છે, પણ એનું પ્રમાણ છે, એની માત્રા છે એ કેવી હોય છે? વધતા ઓછા પ્રમાણમાં, વધતા ઓછા પ્રમાણમાં. કોઈ એકમની અંદર વધુ પ્રમાણમાં દોરવણીની માત્રા હોય, કોઈ એકમમાં ઓછા પ્રમાણમાં દોરવણીની માત્રા હોય, પણ હોય તો ખરા. કોઈ એકમ એવું નથી કે દોરવણી વગર જ કાર્ય કરી શકે. અને ત્રીજું, દરેકે દરેક સપાટીમાં, એ પછી ઉચ્ચ સપાટી હોય તોય ભલે, મધ્ય સપાટી હોય તોય ભલે, અને તળ સપાટી હોય તો પણ ભલે, દરેકે દરેક સપાટીની અંદર દોરવણીનું કાર્ય કરવામાં આવે છે, પણ એની માત્રા છે, એનું પ્રમાણ છે એ કેવું હોય છે મિત્રો? વધતા ઓછા પ્રમાણમાં, વધતા ઓછા પ્રમાણમાં હોય છે. ક્યાંક વધુ પ્રમાણમાં થાય છે, ક્યાંક ઓછા પ્રમાણ. તો સૌથી વધારે પ્રમાણ ક્યાં? તો કે તળ સપાટીની અંદર એનું સૌથી વધારે પ્રમાણ, કારણ કે ત્યાં વસ્તુ કે સેવાનું શું કરવામાં આવે છે? ઉત્પાદન કરવામાં આવે છે. માટે તળ સપાટીએ દોરવણીનું પ્રમાણ સૌથી કેવું હોય છે? વધારે હોય છે. ત્યારબાદ જોઈ દોરવણીનો અર્થ. જો કે ગયા લેક્ચરની અંદર આપણે સામાન્ય અર્થ જોયા હતા કે કર્મચારીના કાર્ય ઉપર દેખરેખ રાખવી અને જરૂર પડે ત્યારે એને શું કરવું? તો કે માર્ગદર્શન આપવું. આ એના સામાન્ય અર્થ છે, બરાબર. પણ થોડોક વિસ્તૃત અર્થ તરફ જઈ તો દોરવણી એટલે શું? તો દોરવણી એટલે કર્મચારીઓને માર્ગદર્શન આપવું, તેમને કામગીરીથી વાકેફ કરવા, વાકેફ એટલે પરિચિત કરવા કે એને કયું કાર્ય કરવાનું છે, કેવી રીતે કરવાનું છે, કેટલા પ્રમાણમાં કરવાનું છે, કાર્ય ક્યારે પૂર્ણ કરવાનું છે વગેરે માહિતીથી એને વાકેફ કરવામાં આવે છે. બીજું, તેમના ઉપર દેખરેખ રાખવી અને એનો કાર્ય જુસ્સો ટકાવી રાખવો, એની કાર્યક્ષમતાની અંદર ક્યારે ઘટાડો થવો જોઈએ નહીં, એને કંટાળો આવવો જોઈએ નહીં, માનસિક થાક લાગવો જોઈએ નહીં, એને કામ કરવાની ધગસ મળવી જોઈએ, ઉત્સાહ રહેવો જોઈએ. તો આ જે છે એ દોરવણી કાળનું કાર્ય, પણ જો એ સક્ષમ હોય તો જ. જો એ જ વ્યક્તિ સક્ષમ ન હોય તો કર્મચારી છે એ પ્રોપર કાર્ય કરી શકતો નથી. શું કામ? તો કે એનો માર્ગદર્શક જે છે એ બિન કાર્યક્ષમ છે, બિન સક્ષમ છે, તો એ પ્રોપર કાર્ય કરી શકશે નહીં. માટે ખાસ યાદ રાખવાનું શું? તો કે દોરવણી એટલે કર્મચારીઓને માર્ગદર્શન આપવું, તેમની કામગીરીથી વાકેફ કરવા એટલે પરિચિત કરવા, ત્યારબાદ તેમના ઉપર દેખરેખ રાખવી અને એનો કાર્ય જુસ્સો ટકાવી રાખવા, આને કહેવાય દોરવણી. વિસ્તૃત અર્થ છે, મોટો અર્થ છે, પ્રમાણમાં વ્યવસ્થિત રીતે તમે સમજી શકો એવો અર્થ છે, એકદમ સરળ છે, બરાબર. તો પેલો અર્થ. બીજું, કુંતજ અને ઓડોનલના મતે, સંચાલન શાસ્ત્રી કુંતજ અને ઓડોનલ, બરાબર, હેરોલ્ડ કુંતજ અને ઓડોનલ નામનો સંચાલન શાસ્ત્રી છે, એને એવું કીધું કે દોરવણી એટલે શું? દોરવણી કહેવાય કોને? તો એને એવું કીધું કે તાબેદારોને માર્ગદર્શન આપો, એટલે કે તમારા હાથ નીચે જે વ્યક્તિઓ છે એને માર્ગદર્શન આપો,
અને તેમના ઉપર સતત દેખરેખ રાખવી એનું નામ શું મિત્રો તો કે દોરવ સો તાબેદારને માર્ગદર્શન આપો એટલે જે કાર્ય કરવાનું છે જે પ્રવૃત્તિ કરવાની છે એ પ્રવૃત્તિ અંગે પૂરેપૂરું એને શું કરવામાં આવે છે તો કે જ્ઞાન આપવામાં આવે છે માર્ગદર્શન આપવામાં આવે છે અને એ આપી દીધા પછી એની પ્રવૃત્તિ ઉપર તમારે શું કરવાનું છે મિત્રો તો કે દેખરેખ રાખવાનું છે આવું પણ કીધું તો કે કુંતજ અને ઓડોનલ નામના સંચાલન શાસ્ત્રીએ કીધું કોણે કીધું કુંતજ અને ઓડોનલ નામના સંચાલન શાસ્ત્રી પછી જોઈ તો એમનો એક વ્યાખ્યા છે એમનો એક અર્થ આપ્યો છે કે કર્મચારીઓને ધ્યેય પૂર્તિ માટે માર્ગદર્શન આપવાનું કાર્ય એટલે દોરવું કર્મચારીના જે ધ્યેય છે કર્મચારીના જે હેતુઓ છે કર્મચારીના જે ઉદ્દેશો છે એ ઉદ્દેશોને પૂર્ણ કરવા માટે શું કરવામાં આવે છે કે એ લોકોને માર્ગદર્શન આપવા તો પાંચમા ચેપ્ટરની અંદર મિત્રો આપણે જોયું પાંચમા ચેપ્ટરની અંદર કે કર્મચારીઓને બઢતી આપવા માટે તમારે શું કરવું પડે તો કે તાલીમની વ્યવસ્થા કરવી પડે એટલે એને તાલીમ આપો એટલે એ વ્યક્તિ પ્રોપર સારામાં સારી રીતે શું કરશે તો કે પોતાનું કાર્ય કરશે તો એ કાર્ય દ્વારા શું થાય છે તો કે પોતાની કાર્યક્ષમતામાં વધારો થાય છે એની ગુણવત્તાની અંદર વધારો થાય છે અને ધંધાકીય એકમ એને છે એ શું કરે છે તો કે પ્રોત્સાહન પ્રમોશન બઢતી આપે છે તો ધ્યેય પૂર્તિ માટે માર્ગદર્શન આપવાનું કાર્ય જે છે એ કોનું છે તો કે ગૌરવની કાર્યું છે જો સારામાં સારું તમને માર્ગદર્શન માર્ગદર્શક દ્વારા મળે તો જ તમે તમારી પ્રવૃત્તિની અંદર શું થાવ છો સફળ થાવ છો અન્યથા તમે સફળ થઈ શકતા નથી એટલે તમારો જે માર્ગદર્શક જે છે એ પણ કેવો હોવો જોઈએ તો કે સક્ષમ હોવો જોઈએ કાર્ય પ્રત્યે પ્રવૃત્તિમય હોવો જોઈએ વ્યવસ્થિત રીતે તમને સમજાવી શકતો હોવો જોઈએ બરાબર તો જ તમે તમારું કાર્ય કરી શકો અન્યથા તમે કાર્ય કરી શકતા નથી તો ફરી પાછું આપણે અહીંયા જોઈ કે ગૌરવણી એટલે શું ગૌરવણીનો સામાન્ય વિસ્તૃત અર્થ શું થાય તો ધોરણી એટલે કર્મચારીઓને માર્ગદર્શન આપવું ત્યારબાદ તેમની કામગીરીથી એમને વાકેફ કરવા ત્યારબાદ તેમની પ્રવૃત્તિઓ ઉપર દેખરેખ રાખવી અને ત્યારબાદ તેમના કાર્ય જુસ્સો ટકાવી રાખવો કુંતજ અને ઓડોનલ નામના સંચાલન શાસ્ત્રી શું કહે છે કે તો તાબેદારોને માર્ગદર્શન આપવું અને તેમના પર દેખરેખ રાખવી એનું નામ શું છે કર્મચારીઓને ધ્યેય પૂર્તિ માટે માર્ગદર્શન આપવાનું કાર્ય એટલે શું થાય તો કે ધોરણી બરાબર તો આ છે ધોરણીના અર્થ વ્યાખ્યા અને એની પ્રસ્તાવના આપણે જોઈ હવે આપણે જોઈએ ધોરણીના લક્ષણ પાંચ માર્કની અંદર મિત્રો ખૂબ જ અગત્યનો એવો પ્રશ્ન પાંચ માર્કમાં પૂછાય એવો બરાબર પાંચ માર્કની અંદર પૂછાય એવો ખૂબ જ અગત્યનો પ્રશ્ન તો પહેલો મુદ્દો આપણે જોઈ તો સંચાલનની પહેલું લક્ષણ જોઈ સંચાલનની દરેક સપાટીએ થતું કાર્ય સંચાલનની દરેક સપાટીએ થતું કાર્ય તો અહીંયા પણ મેં તમને કીધું દરેક સપાટીની અંદર ઉચ્ચ સપાટી મધ્ય સપાટી અને તળ સપાટી ત્રણે ત્રણ સપાટીએ દોરવણીનું કાર્ય થાય છે પણ એનું જે પ્રમાણ છે એ પ્રમાણ તમને કેવું જોવા મળે છે તો કે વધતા ઓછા પ્રમાણમાં જોવા મળે છે પણ સૌથી વધારે એનું પ્રમાણ ક્યાં જોવા મળે છે સૌથી વધારે એનું પ્રમાણ જે છે એ તમને તળ સપાટીએ જોવા મળે છે એમસીક્યુ ની અંદર એવો પ્રશ્ન પૂછાય કે વીએસસી ની અંદર એવો પ્રશ્ન પૂછાય કે દોરવણીનું કાર્ય છે એ કઈ સપાટીએ થાય છે તો તમારે જવાબ શું લખવાનો છે દરેક સપાટીએ થાય છે
કઈ સપાટી એ થાય છે? દરેક સપાટી. પ્રશ્ન એવો પૂછે કે દોરવણીની માત્રા સૌથી વધુ કઈ સપાટીએ જોવા મળે છે? દોરવણીની માત્રા સૌથી વધુ કઈ સપાટીએ જોવા મળે છે? તો ત્યાં જવાબ શું લખવાનો છે? તળ સપાટી અથવા નિમ્ન સપાટી, એ પ્રમાણ વધુ જોવા મળે છે. સુકાન એ પછી ઉચ્ચ અધિકારી હોય તો ભલે, વિભાગીય અધિકારી હોય તો પણ ભલે, અને તળ સપાટીનો સામાન્ય કર્મચારી હોય તો પણ ભલે, દોરવણી મળશે મળશે ને મળશે, એટલે એના કાર્યની અંદર માર્ગદર્શન મળશે અને એના કાર્ય ઉપર સતત દેખરેખ રાખવામાં પણ આવે છે. એટલા માટે જ કીધું કે સંચાલનની દરેક સપાટીએ થતું કાર્ય કયું છે મિત્રો? તો કે દોરવણી. તો આ છે એનો પેલો મુદ્દો. મુદ્દા નંબર બે જોઈ, માહિતી સંચાર. મુદ્દા નંબર બે, માહિતી સંચાર. તો માહિતી સંચાર એટલે શું? તો કે ઉચ્ચ સપાટીથી લઈ તળ સપાટીના કર્મચારીઓ સુધી માહિતીની આપલે કરવાની પ્રક્રિયાને શું કહેવાય? માહિતી સંચાર. તો પેલા ચેપ્ટરની અંદર મેં તમને કીધું હતું, જ્યારે આપણે ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટીની આપણે આકૃતિ જોઈ, ત્રિકોણ વાળી આકૃતિ જોઈ, એની અંદર મેં તમને બતાવ્યું હતું કે આપણે આગળ આ વસ્તુ ભણવાની છે, એટલે ખાસ ધ્યાન રાખજો. માહિતી સંચાર કેવી રીતે થાય અને માહિતી પ્રેષણ કેવી રીતે થાય? તો માહિતી સંચારનો માર્ગ છે એ ઉપરથી નીચેની તરફ છે. ઉપરથી નીચેની તરફ એટલે ઉચ્ચ સપાટીથી તળ સપાટી સુધી જે કોઈ પ્રકારની માહિતી મોકલવામાં આવે, આદાન પ્રદાન કરવામાં આવે, વિનિમય કરવામાં આવે, એને આપણે શું કહીએ? માહિતી સંચાર. અને માહિતી પ્રેષણ એટલે શું? તો કે માહિતી પ્રેષણનો જે માર્ગ છે એ નીચેથી ઉપરની તરફ છે, એટલે કે તળ સપાટીથી મધ્ય સપાટી, મધ્ય સપાટીથી ઉચ્ચ સપાટી સુધી, કારણ કે એના પછી એ સપાટી છે નહીં, એટલે ઉચ્ચ સપાટી સુધી જરૂરી પ્રવૃત્તિના અહેવાલો, રિપોર્ટ પહોંચાડવાની પ્રક્રિયાને શું કહેવાય? માહિતી પ્રેષણ. તો એનો માર્ગ જે છે મિત્રો એ છે નીચેથી ઉપરની તરફ, અને માહિતી સંચારનો માર્ગ છે ઉપરથી નીચેની તરફ, એટલે ઉદ્ધવગામી અને નિમ્નગામી બે પ્રવૃત્તિ થાય, એક ઉદ્ધવગામી પ્રવૃત્તિ થાય અને એક નિમ્નગામી. તો કર્મચારીઓને દોરવણી આપવા માટે કાર્યક્ષમ માહિતી સંચાર એ પૂર્વ શરત છે. કાર્યક્ષમ માહિતી સંચાર એટલે સમયસર કર્મચારીને શું થવી જોઈએ? તો કે માહિતી મળવી જોઈએ. એક વ્યક્તિ છે તો બધી જગ્યાએ ન પહોંચી શકે. તો શરૂઆતની અંદર જ્યારે ધંધાની સ્થાપના થઈ તો એક જ વ્યક્તિ હતો, શું કામ? તો કે ત્યારે કદ નાનું હતું, પણ જેમ જેમ કદ વધતું ગયું એમ કર્મચારીની સંખ્યા પણ શું થતી ગઈ? વધતી ગઈ. તો એક જ વ્યક્તિ બધા કાર્ય કરી શકે નહીં, એટલા માટે શું કહ્યું? તો કે અલગ અલગ વ્યક્તિને અલગ અલગ કાર્યની આપણે શું કરી દીધી મિત્રો? સોંપી, કે જેથી કરીને આપણે કોઈ મુશ્કેલી થાય નહીં. બીજું, જો માહિતી સંચારની પ્રક્રિયા વ્યવસ્થિત નહીં હોય તો યોગ્ય સમયે યોગ્ય કર્મચારીને યોગ્ય માર્ગદર્શન નહીં આપે, એટલે કે કાર્યક્ષમ માહિતી સંચાર હશે, વ્યવસ્થિત માહિતીની આપણે થશે તો જ યોગ્ય સમયે યોગ્ય કર્મચારીને યોગ્ય માર્ગદર્શન મળશે, અન્યથા મળશે નહીં. તો મુદ્દા નંબર બે, માહિતી સંચાર. ત્રીજો મુદ્દો, નિમ્નગામી પ્રવૃત્તિ. નિમ્નગામી પ્રવૃત્તિ, તો નિમ્નગામી પ્રવૃત્તિ એટલે કે હંમેશા ઉચ્ચ સપાટીથી નિમ્ન સપાટી તરફ એનો પ્રવાહ છે એ શું થાય છે? વહે છે. એમસીક્યુ ની અંદર પૂછાય કે દોરવણી એ કેવી પ્રવૃત્તિ છે? તો કેવી લખવાની? નિમ્નગામી પ્રવૃત્તિ. કેવી લખવાની? નિમ્નગામી પ્રવૃત્તિ.
हमेशा उच्च सपाटी थी निम्न सपाटी तरफ एनो प्रवाह शुरू थाय छे वहे छे दरेक सपाटी ना अधिकारीओ विभागीय अधिकारीओ के कर्मचारीओ ने शू करे छे तो के मार्गदर्शन आपे छे अने मध्य सपाटी ना अधिकारीओ निम्न सपाटी ना कर्मचारीओ ने शू करे छे दोरवणी आपे ऊपर थी नीचे नी तरफ उच्च सपाटी ना अधिकारीओ मध्य सपाटी ने माहिती आपशे मध्य सपाटी ना अधिकारीओ तळ सपाटी ना व्यक्तिओ ने शू करे छे माहिती आपे छे निम्नगामी એટલે શું તો કે ઉપર થી નીચે ની તરફ ઉદ્વગામી એટલે શું તો કે નીચે થી ઉપર ની તરફ બરાબર તો ઉદ્વગામી અને નિમ્નગામી એના પછીનો મુદ્દો છે મિત્રો વિશાળ કાર્ય ક્ષેત્ર તો વિશાળ કાર્ય ક્ષેત્ર વાળો જે મુદ્દો છે એ તમને બે માર્ક ની અંદર વિધાન સ્વરૂપે પૂછાશે કે ગોરવણીય એ વિશાળ કાર્ય ક્ષેત્ર છે અથવા વિશાળ કાર્ય છે સમજાવો બરાબર વિધાન સ્વરૂપે પૂછાય તો ગોરવણીનું કાર્ય ક્ષેત્ર છે કે કેવું છે વિશાળ છે તેમાં કર્મચારીને માત્ર માર્ગદર્શન કે શિખામણ આપવાનું નથી પરંતુ સંચાલકોએ એકમ માટે લીધેલા નિર્ણયોની યોગ્ય સમજૂતી આપી તેનો અસરકારક અમલ પણ કરાવવાનો છે કે માત્ર ખાલી માર્ગદર્શન આપવાનું એને એની કામગીરી થી વાકેફ કરવાના એના ઉપર દેખરેખ રાખવાની એનો જુસ્સો ટકાવી રાખવા એટલો જ નથી તો સંચાલકો દ્વારા જે કોઈ પ્રકારના નિર્ણયો લેવાયેલા છે એનો અસરકારક શું કરવાનો છે અમલ પણ કરાવવાનો છે અને એને સમજૂતી પણ આપવાની છે તો ભાઈ ગાડી આપણે લીધી ફોરવીલ લઈ લીધી પણ આપણે જ ખબર નથી પડતી કે એનો મેન્ટેનન્સ કેવી રીતે રાખવાનો એનું ધ્યાન કેવી રીતે રાખવાનું ઈ જ ખબર ન હોય તો ગાડી શું થઈ જાય બગડી ઈ વ્યવસ્થિત હાલે નહીં એટલે સમયસર જો એની સર્વિસ કરાવવામાં આવે એટલે સમયસર હલાવવામાં આવે એટલે સમયસર ઓઇલ પાણી ચેક કરવામાં આવે તો એ ક્યારે વસ્તુ બગડતી નથી પણ ઈ વસ્તુ જો એમણે પડી તો એ વસ્તુ છે એ શું થઈ જાય છે તો કે બગડી જાય છે શું થઈ જાય બગડી જાય એટલા માટે શું કીધું તો કે એનું કાર્યક્ષેત્ર છે કેવું છે વિશાળ લઈ લેવાથી કોઈ વસ્તુ પૂરી ન થાય તો એને સાચવવી પણ પડે તો અહીંયા પણ દોરવણી છે એવું કીધું કે દોરવણી એટલે ખાલી માર્ગદર્શન આપવું સમજૂતી આપવી એટલું જ નથી તો એકમ દ્વારા સંચાલકોએ જે નિર્ણયો લીધેલા છે એ નિર્ણયો ની યોગ્ય સમજૂતી આપવાની છે કે આપણે આ પ્રકારનો નિર્ણય લીધેલો છે અને એનો એકમ ની અંદર અસરકારક અમલ પણ કરાવવાનો છે આ કાર્ય મિત્ર દોરવણીનો છે એટલા માટે કીધું વિશાળ કાર્યક્ષેત્ર છે કેવું કાર્યક્ષેત્ર છે મિત્રો વિશાળ કાર્યક્ષેત્ર છે એ કોઈ નાનું કાર્યક્ષેત્ર નથી કે એને આપણે માર્ગદર્શન આપી દીધું એની કામગીરી જે એને પરિચિત કરી દીધા એના ઉપર દેખરેખ રાખી દીધી બરાબર એનો કાર્ય જુસ્સો આપણે ટકાવી રાખો એટલે આપણું કામ પૂરું નહીં તો કે એને પ્રોપર વ્યવસ્થિત રીતે એના જે કોઈ પ્રકારના સંચાલકો એ નિર્ણયો લીધેલા છે એ તમામ નિર્ણયોનું શું કરવાનું છે યોગ્ય સમજૂતી આપવાની છે અને સમજૂતીની સાથે એનો એકમની અંદર અસરકારક અમલ પણ કરાવવાનો છે એમનું કોઈ કાર્ય થતું નથી ફરી પાછું જોઈએ મિત્રો ચાર મુદ્દા જોયા ફરી પાછો પહેલો મુદ્દો જોઈ સંચાલકની દરેક સપાટીએ થતું કાર્ય તો ઉચ્ચ સપાટીથી લઈ તળ સપાટી સુધી સતત કાર્ય જોવા મળે છે દરેક સપાટીએ એનું કાર્ય છે એનું પ્રમાણ છે એની માત્રા છે વધતા ઓછા પ્રમાણમાં હોય છે કોઈ સપાટીએ વધુ પ્રમાણમાં હોય છે તો કોઈ સપાટીએ ઓછા પ્રમાણમાં હોય છે તો કોઈ સપાટીએ ખૂબ જ ઓછા પ્રમાણમાં હોય છે પણ દોરવણીની માત્રા જોવા મળે છે માહિતી સંચાર તો માહિતી સંચાર પણ કેવો હોવો જોઈએ કે કાર્યક્ષમ વ્યવસ્થા એની હોય જોઈ લેજે જો યોગ્ય સમયે યોગ્ય કર્મચારીને યોગ્ય માહિતી મળે તો જ તમારી દોરવણી છે એમાં તમે સફળ થાઓ અન્યથા તમે સફળ થઈ શકતા નથી તો મેં અહીંયા તમને પહેલા જ કીધું કે દોરવણી આપનાર જે દોરવણીકાર છે કેવો જોઈએ તો કે સક્ષમ હોવો જોઈએ જો સક્ષમ ન હોય
तो दौरवणी आपनार जे छे एने सफलता प्राप्त थती नथी। ત્યારબાદ છે નિમ્નગામી પ્રવૃત્તિ। દોરવણી એ કેવી પ્રવૃત્તિ છે મિત્રો? તો કે નિમ્નગામી પ્રવૃત્તિ છે। નિમ્નગામી પ્રવૃત્તિ એટલા માટે કીધી કે ઉપરથી નીચેની તરફ દોરવણીનો પ્રવાહ શું થાય છે? સતત વહ્યા કરે છે। સતત એનો પ્રવાહ છે કે ઉપરથી નીચેની તરફ ચાલુ રહે છે। માટે આપણે એને શું કહીએ છીએ? તો કે નિમ્નગામી પ્રવૃત્તિ કહીએ છીએ। અને છેલ્લે છે વિશાળ કાર્યક્ષેત્ર। તો વિશાળ કાર્યક્ષેત્ર જે છે એ સુકામે ઉપયોગ તો કે માત્ર ખાલી માર્ગદર્શન આપવાથી, માત્ર ખાલી સમજૂતી આપવાથી કાર્ય પૂર્ણ થતું નથી, પણ શું કરવું પડે છે? તો કે એને યોગ્ય જે કઈ સંચાલકોએ એકમની અંદર લીધેલા નિર્ણયો છે એનો યોગ્ય અમલ પણ કરાવવો પડે છે, અને એની સાથે સાથે એને યોગ્ય અસરકારક પણ અમલ થવો જોઈએ। મિત્રો અહીંયા ચાર મુદ્દાઓ જોયા। ચાર મુદ્દામાંથી બે મુદ્દા છે એ તમને બે માર્કની અંદર વિધાન સ્વરૂપે તમને જોવા મળશે, એટલે ખાસ પાંચ માર્કનો પ્રશ્ન છે, બરાબર? એટલે ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કે લક્ષણો છે પાંચ માર્કનો પૂછાય છે। એટલે આજના લેક્ચરની અંદર આપણે ચાર મુદ્દાઓ જોયા છે, બરાબર? અને એનો અર્થ અને વ્યાખ્યા અને એની પ્રસ્તાવના વિશેનો આપણે આજના લેક્ચરની અંદર અભ્યાસ કરેલો છે। રેડી? તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ।